ચાલો આજે આપણે શીખીશું પાઠ 12, સ્માર્ટ ચાર્ટ્સ. ચી ચી મ્યાઉ મ્યાઉ, યામિનીએ પ્રાણીઓ અને પક્ષીઓ પર પ્રોજેક્ટ કાર્ય કર્યું. તેણે તેના વર્ગના પ્રત્યેક વિદ્યાર્થીને તેમને ગમતા પાલતુ પ્રાણી વિશે પૂછ્યું. તેણે દરેકના ઉત્તરની નોંધ માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થીએ બિલાડી કહ્યું હોય તો તેણે કોષ્ટકમાં ચાર્ટમાં બિલાડીની સામે એક રેખા ખેંચી. જ્યારે કોઈ બીજો વિદ્યાર્થી ફરીથી બિલાડી કહે તો તેણે તેમાં એક લીટી ઉમેરી. આથી બે રેખા એટલે કે બે બિલાડીઓ, અને લંબચોરસમાં વચ્ચે રેખા એટલે કે પાંચ બિલાડીઓ. તે બધામાં 24 વિદ્યાર્થીઓએ તેમનું પાલતુ પ્રાણી બિલાડી કહ્યું. યામિનીને કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરો. અહીં પ્રાણીઓના નામ આપેલા છે. બિલાડી, કૂતરો, સસલા, ગાય, પોપટ, બકરી અને ખિસકોલી. તેની સામે આવૃત્તિ ચિહ્નો આપેલા છે. તેને ગણીને આપણે સંખ્યા લખવાની છે. તો ચાલો આપણે પહેલાં આવૃત્તિ ચિહ્ન સમજીએ. આવૃત્તિ ચિહ્ન આ પ્રમાણે પાડેલા છે. એક લીટી તો એક, બે લીટી બે, ત્રણ લીટી ત્રણ, અને લંબચોરસ બને છે તેમાં ચાર લીટી છે માટે ચાર, અને છેલ્લે લંબચોરસમાં પણ વચ્ચે એક લીટી પાડેલી છે તો પાંચ સંખ્યા ગણવાની છે. બિલાડી 20 અને 4 24 થાય છે. કૂતરો 30 અને 2 32 થાય છે. સસલા 5 અને 5 10 સસલા થાય છે. ગાય 20 અને 2 22 થાય છે. પોપટ 5 વત્તા 4 તો 9 પોપટ થાય છે. બકરી 5 5 5 અને 5 તો 20 બકરીઓ થાય છે. અને ખિસકોલી 5 5 અને 5 તો 15 ખિસકોલી થાય છે. બધા પ્રાણીઓનો કુલ સરવાળો 132 થાય છે. કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો જુઓ અને દરેક પ્રાણીની સામે મળતી કુલ સંખ્યા લખો. યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી? તો યામિનીએ કુલ 132 વિદ્યાર્થીઓ સાથે વાત કરી. આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે? તો કૂતરો સૌથી વધુ ગમતું પાલતુ પ્રાણી છે, કારણ કે કૂતરો 32 વિદ્યાર્થીઓને ગમે છે. તમને કયું પાલતુ પ્રાણી રાખવું ગમે? તમે તેનું નામ શું રાખો? બીજા કયા પ્રાણીઓ ઘરમાં રાખી શકાય તે અંગે ચર્ચા કરો. રસ્તા પર આવૃત્તિ ચિહ્નો બનાવો. સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી. તેણે દરેક વાહન માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. આથી તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી કરવામાં મદદ મળી. તો ચાલો આપણે વાહનો જોઈએ. સાયકલ 28 છે, કાર 12 છે, રિક્ષા 18 છે, બસ 15 છે, અને પેડલ રિક્ષા 24 છે, અને કુલ 6 ખટારા છે. તો
તો તમામ વાહનોનો સરવાળો 103 થાય છે. દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખો. સુમિતાએ અડધા કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા? તો કુલ 103 વાહનો જોયા. ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા 3 ગણી છે, સાચું કે ખોટું? હા, સાચું છે, કારણ કે ખટારા 6 છે અને રિક્ષા 18 છે, તો 6ના 3 ગણા 18 થાય છે. માટે ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા 3 ગણી છે. મદદગાર હાથ. પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે. તેના વિવિધ ઉત્તરો મળ્યા. વિદ્યાર્થીઓએ તેઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા. શિક્ષકે ઉત્તરોને એકઠા કરીને કોષ્ટક બનાવ્યું. તો ચાલો આપણે તે કોષ્ટક જોઈએ. ઘરના કામમાં મહત્તમ મદદ વિદ્યાર્થીઓની સંખ્યા. તો બજારે જવું 47 વિદ્યાર્થીઓ, વાસણ સાફ કરવા 15 વિદ્યાર્થીઓ, કપડાં ધોવા 3 વિદ્યાર્થીઓ, ખાવાનું બનાવવું અને પીરસવું 25 વિદ્યાર્થીઓ અને ઘરની સફાઈ કરવામાં 10 વિદ્યાર્થીઓ છે. તો માતા પિતાને મદદ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે. હવે તમે કોષ્ટકમાં આપેલી સંખ્યાને બતાવવા માટે વર્તુળ આલેખ પાઈ ચાર્ટ ભરી શકો છો. જુઓ અને શોધી કાઢો. ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા તો 25 વિદ્યાર્થીઓ છે. હવે મેં વર્તુળ આલેખમાં માહિતી ભરેલી છે. તો બજારે જવામાં 47 વિદ્યાર્થીઓ, વાસણ સાફ કરવામાં 15 વિદ્યાર્થી, કપડાં ધોવામાં 3 વિદ્યાર્થી, ખાવાનું બનાવવું 25 વિદ્યાર્થી, ઘરની સફાઈ 10 વિદ્યાર્થી. હવે પ્રશ્ન એ જોઈએ તો કુલ વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ તો લગભગ 33 વિદ્યાર્થીઓ થાય, 100નો ત્રીજો ભાગ અને 1 વધશે. કુલ વિદ્યાર્થીઓના અડધા ભાગના વિદ્યાર્થીઓ તો 50 વિદ્યાર્થીઓ થશે, 100નો અડધો ભાગ 50 થાય. કુલ વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓ તો 25 થશે, એટલે 100નો ચોથો ભાગ 25 થાય છે. મહાવરો સાડા સમય પછી. તમારા 10 મિત્રોને પૂછો કે સાડા છૂટ્યા પછીના સમયમાં તેઓને શું કરવું સૌથી વધુ પસંદ છે. તો સાડા છૂટ્યા પછી ટીવી જોવું 3 વિદ્યાર્થીને ગમે છે, ફૂટબોલ રમવું 1 વિદ્યાર્થી, વાર્તાની ચોપડી વાંચવી 1 વિદ્યાર્થી, સાયકલ ફેરવવાની 2 વિદ્યાર્થીઓને ગમે છે અને ઘરમાં રમવાનું 1 વિદ્યાર્થીને ગમે છે અને ઘરકામ કરવાનું 2 વિદ્યાર્થીને ગમે છે. આમ 10 વિદ્યાર્થીઓનો કુલ સરવાળો થાય છે. જાહેરાત. રાગિણીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે. એક દિવસ તેને કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો. તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે 14 જાહેરાતો આવે છે. તેમાંથી 10 જેટલી જાહેરાતોમાં બાળકો અભિનય કરે છે. તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરે છે? કાર્યક્રમ દરમિયાન આવતા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરો. તો જુઓ, મેં આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને જવાબ લખેલો છે. 5,
બીજા 5 અને 4, કુલ 14 જાહેરાતો આવે છે. જાતે કરો. હવે પછી જ્યારે તમે તમારો મનગમતો ટીવી કાર્યક્રમ જુઓ ત્યારે દરેક વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણો. તે માટે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરો. જ્યારે તમે કોઈ જાહેરાતમાં બાળકને અભિનય કરતા જુઓ તો આવૃત્તિ ચિહ્નની નીચે એક ટપકું મૂકો. તમારા ઉત્તરને તમારા મિત્રના ઉત્તર સાથે સરખાવો. શું તમને ભિન્ન ઉત્તરો મળે છે? ગરમ અને ઠંડુ. શું તમે ટીવી પર કે સમાચારપત્રમાં હવામાન અંગેનો અહેવાલ જોયો છે? અહીં બે લંબા લેખ આપેલ છે. તેઓ 4 શહેરોના મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં બતાવે છે, જે 2 ભિન્ન દિવસે લીધેલા તાપમાન છે. આ 4 શહેરોના નામ દિલ્હી, સિમલા, બેંગાલુરુ અને જેસલમેર છે. ચાલો આપણે 1 જૂનના લંબા લેખનું વાંચન કરીએ. દિલ્હીનું તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ છે. સિમલાનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ છે. બેંગાલુરુનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે. અને જેસલમેરનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ છે. ચાલો હવે 1 ડિસેમ્બરના લંબા લેખનું વાંચન કરીએ. તો દિલ્હીનું તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ છે. સિમલાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે. અને બેંગાલુરુનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ છે. જેસલમેરનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે. લંબા લેખ પરથી પ્રશ્નોના જવાબ શોધીએ. 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો જુઓ, જેસલમેર સૌથી વધુ ગરમ છે. જેસલમેરનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ છે. 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો સિમલા શહેર સૌથી વધુ ઠંડુ છે. 1 ડિસેમ્બરના રોજ સિમલા શહેરનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે. 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો તેના માટે 4 શહેર આપેલા છે, દિલ્હી, સિમલા, બેંગાલુરુ અને જેસલમેર. તો 1 જૂનનું તાપમાન અને 1 ડિસેમ્બરનું તાપમાન, તેનો બાદબાકી કરતાં બેંગાલુરુનું તાપમાનમાં તફાવત સૌથી ઓછો છે. ઓસ્ટ્રેલિયામાં સસલા. અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા. વર્ષ 1780ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા હતા. તે સમયે સસલાનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા. આથી સસલાની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી. કલ્પના કરો કે તેઓએ પાકને સી હાલત કરી હશે. નીચેનું કોષ્ટક પ્રતિવર્ષ સસલાઓની સંખ્યા કેટલી ઝડપથી વધી તે બતાવે છે. જુઓ, આ એકદમ સહેલું છે, તમે ધ્યાનથી સમજો તો એકદમ સરળ છે. શરૂઆતમાં સસલાની સંખ્યા 10 હતી. પહેલાં વર્ષે 10ના ડબલ 20 થયા અને તેમાં 2 ઓછા એટલે 18 સસલા થશે. બીજા વર્ષે 18ના ડબલ 36 અને તેમાં 4 ઓછા એટલે 32 સસલા થશે. ત્રીજા વર્ષે 32ના ડબલ 64 અને તેમાં 6 ઓછા એટલે 58 સસલા
થાય છે. ચોથા વર્ષે 58ના ડબલ એટલે 116 અને તેમાં 8 ઓછા એટલે 108 સસલા થશે. પાંચમા વર્ષે 108ના ડબલ એટલે 216 અને તેમાં 10 ઓછા એટલે 206 સસલા થશે. તો આપણે જવાબમાં લખવાનું છે પાંચમા વર્ષે 206 સસલા. હવે છઠ્ઠા વર્ષની ગણતરી કરીએ તો છઠ્ઠા વર્ષે 206ના ડબલ કરતાં 412 આવે અને તેમાંથી 12 બાદ કરતાં 400 સસલા જવાબ આવે. આમ છઠ્ઠા વર્ષે 400 સસલા હશે. અહીં સસલાની સંખ્યા પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડીક ઓછી છે. તો 6 વર્ષના અંતે સસલાની સંખ્યા 400ની નજીકમાં હતી ને કેટલા વર્ષે સસલાની સંખ્યા 1000ને પાર કરી જશે? તો 8મા વર્ષે સસલાની સંખ્યા 1000ને પાર કરી જશે. પરિવાર વૃક્ષ. માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો. તે ત્યાં ઘણા બધા સંબંધીઓને મળ્યો, પરંતુ તે દરેક સંબંધીને ઓળખતો નથી. તે તેની મમ્મીના દાદાજીને મળ્યો, પરંતુ તેણે જાણ્યું કે તેની મમ્મીના દાદીમાં જીવિત નથી. તેણે જાણ્યું કે તેની દાદીના માતા હજુ જીવિત છે અને તેમની ઉંમર 100 વર્ષ કરતાં પણ વધુ છે. માધવ વ્યાકુળ થઈ ગયો. તેની મમ્મીની દાદીમાના માતાજી વિશે કલ્પના પણ કરી શકતો ન હતો. આથી માધવની મમ્મીએ માધવ માટે એક પરિવાર વૃક્ષ બનાવ્યું. તમે અહીં માધવનું પરિવાર વૃક્ષ ખૂબ ધ્યાનથી જુઓ. તો માધવ પ્રથમ પેઢી, માધવના માતા પિતા બીજી પેઢી, નાના નાની ત્રીજી પેઢી, વડ નાના નાની ચોથી પેઢી અને વડ વડ નાના નાની પાંચમી પેઢી. તો કઈ પેઢીમાં કોણ આવે છે તેના નામ તમે વાંચો. શોભનાને કુલ કેટલા નાના નાની છે? તો શોભનાને કુલ 2 નાના નાની છે. માધવને કુલ કેટલા વડ વડ નાના નાની છે? તો માધવને કુલ 2 વડ વડ નાના નાની છે. આ પરિવારની સાતમી પેઢીમાં કેટલા વડીલો હશે? તો જુઓ, પાંચમી પેઢીમાં 8 વડીલો, છઠ્ઠી પેઢીમાં 16 વડીલો અને સાતમી પેઢીમાં 32 વડીલો થશે. જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો કેટલામી પેઢીમાં 128 વડીલો હશે? તો જુઓ, સાતમી પેઢીમાં 32 વડીલો છે, આઠમી પેઢીમાં 64 વડીલો થશે અને નવમી પેઢીમાં 128 વડીલો હશે. છોડની વૃદ્ધિનું કોષ્ટક. અમિતે મગના કેટલાક દાણા જમીનમાં નાખ્યા? પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર વધી. ત્યાર પછી તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. અમિત દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકું મૂકે છે. ઉદાહરણ તરીકે, જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર છે. હવે દરેક ટપકા
આગળની ઊંચાઈ સેન્ટીમીટરમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે ટપકાં યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં. તો ચાલો આપણે કોષ્ટક જોઈએ. અહીં 4, 8, 12, 16 અને 20 દિવસનું કોષ્ટક આપેલું છે. તેના પરથી આપણે ચાર્ટ તપાસીએ. ચાર્ટમાં દિવસ પ્રમાણે છોડની ઊંચાઈ લખેલી છે. ચોથા દિવસે 1.4 સેન્ટીમીટર, આઠમા દિવસે 5.3 સેન્ટીમીટર, બારમા દિવસે 9.5 સેન્ટીમીટર, સોળમા દિવસે 10.2 સેન્ટીમીટર અને વીસમા દિવસે 10.9 સેન્ટીમીટરનો વધારો થાય છે. વૃદ્ધિ કોષ્ટક પરથી શોધી કાઢો કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર છે. તો 8 થી 12 દિવસમાં વધુમાં વધુ ફેરફાર છે. 14મા દિવસે છોડની ઊંચાઈ કેટલી હશે અનુમાન કરો. તો 14મા દિવસે છોડની ઊંચાઈ 9.9 સેન્ટીમીટર હશે. શું છોડ હંમેશા વધતો જ રહેશે? 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે અંદાજ લગાવો. તો 17 થી 18 સેન્ટીમીટર ઊંચાઈ હશે. હું માનું છું કે સ્માર્ટ ચાર્ટ્સ પાઠની તમને પૂરેપૂરી સમજ મળી ગઈ હશે. થેન્ક યુ. આભાર. ફરી મળીશું આવતા દાસમાં. આવજો. થેન્ક યુ.